जय हिंद टू ऑल, वेलकम अगेन सरस्वती शिशु कुंज भगवाला बोलसर स्टैंडर्ड 5 सब्जेक्ट गुजराती। केम छो विद्यार्थी मित्रों, मजा में ने? घरे रहीने अभ्यास करो छो के नहीं? करता जसो, बराबर ने? कारण के अत्यारे आपणे यूनिट टेस्ट नो टाइम चाली रह्यो छे। बधा सब्जेक्ट ना तमने रिविजन ना वीडियो मळता हशे, ध्यानथी जुओ छो ने? ओके, आजे आपणे गुजराती मां क्वेश्चन नंबर 1 नो रिविजन करवाना छीए। लास्ट वीडियो मळ्यो होतो एमां शेनुं रिविजन हतुं? क्वेश्चन नंबर 3, એટલે કે બધા ક્વેશ્ચન આન્સર નું રિવિઝન હતું। આજે ક્વેશ્ચન નંબર 1 એમાં ફિલિંગ ધ બ્લેન્ક છે અને બીજા પણ કેટલા પ્રશ્નો છે એનું આપણે રિવિઝન કરવાના છીએ, બરાબર? તો આ રિવિઝન પણ તમારે ધ્યાન દઈને સાંભળવાનું છે, કારણ કે હું આ રિવિઝન ઓરલી બોલવાની છું। અત્યારે પણ અહીંયા કોઈ આન્સર ટાઈપ થશે નહીં, માત્ર હું મોડે આન્સર બોલવાની છું જે તમારે ધ્યાન દઈને સાંભળવા પડશે। પછી જ્યારે તમને પેપર મળે ત્યારે તમારે પેપરમાં સારા અક્ષરે જોડણીની ભૂલ વગર આન્સર લખવાના રહેશે, બરાબર? તો ચાલો રિવિઝન સ્ટાર્ટ કરીએ। ક્વેશ્ચન નંબર 1 એ નીચે આપેલી ખાલી જગ્યા યોગ્ય શબ્દ પસંદ કરીને પૂરો। ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ પ્રોપર વર્ડ્સ। આખો પ્રશ્ન મેં ચેપ્ટર નંબર 3, 4, 5 માંથી લીધો છે, બરાબર? તો પહેલી બ્લેન્ક છે, ખાલી જગ્યા નદીનું પાણી ખીજી ગયું હતું। આપણી પાસે ઓપ્શન છે યમુના કે નર્મદા। તો કઈ નદીનું પાણી ખીજી ગયું હતું વિદ્યાર્થી મિત્રો? તો યમુના નદીનું પાણી ખીજી ગયું હતું, બરાબર? ફરીથી, યમુના નદીનું પાણી ખીજી ગયું હતું, એટલે અહીંયા બ્લેન્કમાં યમુના આવશે, બરાબર? સેકન્ડ, બિલકુલ વાત સાબિત કરવા ખાલી જગ્યાને શોધીને લાવ્યો। ઓપ્શન છે બ્રાહ્મણ કે જોકર। તો બિરબલ પોતાની વાત સાબિત કરવા કોને શોધીને લાવ્યો હતો વિદ્યાર્થી મિત્રો? તો જવાબ, બિરબલ વાત સાબિત કરવા બ્રાહ્મણને શોધીને લાવ્યો, બરાબર? બિરબલ વાત સાબિત કરવા બ્રાહ્મણને શોધીને લાવ્યો। થર્ડ, બિરબલ ખાલી જગ્યામાં ખીચડી બનાવી રહ્યો હતો। ઓપ્શન છે તપેલી કે માટલા। તો બિરબલ શેમાં ખીચડી બનાવતો હતો વિદ્યાર્થી મિત્રો? તો જવાબ, બિરબલ માટલામાં ખીચડી બનાવી રહ્યો હતો, બરાબર ને? બિરબલ માટલામાં ખીચડી બનાવી રહ્યો હતો। ફોર્થ નંબર, બ્રાહ્મણે આખી રાત નદીમાં ખાલી જગ્યાનું સ્મરણ કર્યું। આપણી પાસે ઓપ્શન છે પ્રભુ કે પિતા। તો બ્રાહ્મણ આખી રાત નદીમાં ઉભા રહીને કોનું સ્મરણ કર્યું હતું વિદ્યાર્થી મિત્રો? યાદ કરો તો, તો બ્રાહ્મણે આખી રાત નદીમાં પ્રભુનું સ્મરણ કર્યું। કોનું સ્મરણ કર્યું? પ્રભુ। બ્રાહ્મણે આખી રાત નદીમાં પ્રભુનું સ્મરણ કર્યું। ફાઇવ નંબર, ખાલી જગ્યા આખી રાત ઉભા રહીને બ્રાહ્મણની ચોકી કરી। આપણી પાસે ઓપ્શન છે બિરબલ કે સૈનિકોએ। તો આખી રાત બ્રાહ્મણની ચોકી કોણે કરી હતી વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે સૈનિકોએ આખી રાત ઉભા રહી બ્રાહ્મણની ચોકી કરી, બરાબર? ફરીથી, સૈનિકોએ આખી રાત ઉભા રહી બ્રાહ્મણની ચોકી કરી। સિક્સ નંબર, મેઘધનુષમાં ખાલી જગ્યા રંગો હોય છે। તો આપણી પાસે ઓપ્શન છે 7 કે 8। તો વિદ્યાર્થી મિત્રો, મેઘધનુષમાં કેટલા રંગો હોય છે? તો મેઘધનુષમાં 7 રંગો હોય છે। ફરીથી, મેઘધનુષમાં 7 રંગો હોય છે। નેક્સ્ટ, 7 નંબર, રિસાઈને આકાશમાં ખાલી જગ્યા ફરતો હતો। આપણી પાસે ઓપ્શન છે ચંદ્ર કે સૂર્ય। તો રિસાઈને આકાશમાં કોણ ફરતું હતું વિદ્યાર્થી મિત્રો? તો રિસાઈને આકાશમાં સૂર્ય ફરતો હતો, બરાબર ને? ફરીથી, રિસાઈને આકાશમાં સૂર્ય ફરતો હતો। 1 નંબર, કંકાવટીમાંથી ખાલી જગ્યા છંટાય છે। આપણી પાસે ઓપ્શન છે પાણી કે કંકુ। તો જવાબ આવશે કંકાવટીમાંથી કંકુ છંટાય છે, બરાબર? કંકાવટીમાંથી કંકુ છંટાય છે। 9 નંબર, આકાશમાં કુદરતે ખાલી જગ્યા પૂર્યો છે। આપણી પાસે ઓપ્શન છે સાથીઓ કે સાધવી। તો જવાબ આવશે આકાશમાં કુદરતે સાથીઓ પૂર્યો છે,
बराबर फरीथी आकाश में कुदरते साथियों पूर्यो छे। नेक्स्ट 10 नंबर रंगों ने जो ये खाली जगह मलताई छे आपके पास ऑप्शन छे मेघ के बादल तो आंसर आवशे रंगों ने જોઈને મેઘ મલકાય છે બરાબર રંગોને જોઈને મેઘ મલકાય છે 11 નંબર બધા અંગોને ખાલી જગ્યાએ સ્થાન પાડ્યા આપણી પાસે ઓપ્શન છે હાથ કે હૃદય તો કોણ સ્થાન પાડે છે બધા અંગોને તો જવાબ બધા અંગોને હૃદયે સ્થાન પાડ્યા બરાબર ફરીથી બધા અંગોને હૃદયે સ્થાન પાડ્યા 12 નંબર મંચ પર સૌથી પહેલા ખાલી જગ્યા આવ્યો તો આપણી પાસે ઓપ્શન છે આ કે હા તો સૌથી પહેલા મંચ પર કોણ આવે છે વિદ્યાર્થી મિત્રો તો જવાબ મંચ પર સૌથી પહેલા હાથ આવ્યો બરાબર ને હાથ આવે છે નેક્સ્ટ આખા જગતના સમાચાર સાંભળીને ખાલી જગ્યા કહે છે આપણી પાસે ઓપ્શન છે પગ કે કાન તો આપણે આખા જગતના સમાચાર સાંભળીને કોણ કહે છે વિદ્યાર્થી મિત્રો તો આખા જગતના સમાચાર સાંભળીને કાન કહે છે બરાબર આખા જગતના સમાચાર સાંભળીને કાન કહે છે નેક્સ્ટ 14 નંબર બધા અંગોએ ખાલી જગ્યા વિરુદ્ધ ફરિયાદ કરી હતી તો ઓપ્શન છે પેટ કે આ તો બધા અંગોને કોના વિરુદ્ધ ફરિયાદ હતી વિદ્યાર્થી મિત્રો તો જવાબ બધા અંગોએ પેટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી બધા અંગોએ પેટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી 15 નંબર ખાલી જગ્યા મશીન રૂપી અંગનું પેટ્રોલ છે તો ઓપ્શન છે જળ કે ભોજન તો શું આવશે અહીંયા આન્સર તો ભોજન મશીન રૂપી અંગનું પેટ્રોલ છે ફરીથી ભોજન મશીન રૂપી અંગનું પેટ્રોલ છે નેક્સ્ટ હાથ અને ખાલી જગ્યાનો જન્મ જન્મનો સાર છે બરાબર ફરીથી પગ કે પેટ તો ઓપ્શન આ જવાબ આપશે હાથ અને પગનો જન્મ જન્મનો સાર છે બરાબર હાથ અને પગનો જન્મ જન્મનો સાર છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ફિલિંગ ધ બ્લેન્ક્સમાં ના ખબર પડે તો ફરીથી વિડિયો જોજો ઓકે નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 1B કાવ્ય પંક્તિ પૂર્ણ કરો આ પોએમ નંબર 4 માંથી તમને લેવામાં આવ્યું છે કમ્પ્લીટ ધ પોએમ લાઇન્સ તો પહેલી લાઇન છે સાત રંગોથી ડેશ 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 તો હાથીઓ હવે જો આ તમને લાઇન્સ પૂછાય વિદ્યાર્થી મિત્રો તો ક્યાં સુધી લખવાનું સાત રંગોથી સ્ટાર્ટ કરીને હાથીઓ વર્ડ ના આવે ત્યાં સુધી તમારે આ પોએમ લાઇન લખવાની રહેશે બરાબર અત્યારે હું બોલું છું તમે ધ્યાનથી સાંભળો સાત રંગોથી રંગાયું આકાશ જાણે કુદરતે પૂર્યો છે સાથીઓ વીજળી અલપ જલપ જોઈ મલકતી અને ગગન ગાજે હાથીઓ બરાબર ફરીથી બોલું છું સાત રંગોથી રંગાયું આકાશ જાણે કુદરતે પૂર્યો છે સાથીઓ વીજળી અલપ જલપ જોઈ મલકતી અને ગગન ગાજે હાથીઓ સેકન્ડ નંબર ગગન ડેશ 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 લાસ્ટ વર્ડ છે છુપાયો બરાબર જો આ પોઈન્ટ લાઈન પૂછાય તો ગગન શબ્દથી લખવાનું તમારે સ્ટાર્ટ કરવાનું તો ક્યાં સુધી છુપાયો વર્ડ આવે ત્યાં સુધી તમારે લખવાનું રહેશે બરાબર અત્યારે હું બોલું છું આ પોઈન્ટ લાઈન તમે ધ્યાનથી સાંભળો ગગન કંકાવટી માંથી છંટાયું કંકુ અને વરરાજા પેટે મેઘ મલકાયો રિસાઈને આકાશમાં ફરતો સામે જઈને સૂર્ય છુપાયો બરાબર છુપાયો વર્ડ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ફરીથી ધ્યાનથી સાંભળો ગગન કંકાવટીમાંથી છંટાયું કંકુ અને વરરાજા પેટે મેઘ મલકાયો રિસાઈને આકાશમાં ફરતો સામે જઈને સૂર્ય છુપાયો બરાબર હવે નેક્સ્ટ ક્વેશ્ચન તો ક્વેશ્ચન નંબર 1C નીચેના વિધાન કોણ બોલે છે તે લખો હુ સેડ ધીસ સેન્ટેન્સીસ એટલે કે આ સેન્ટેન્સ ચેપ્ટરમાં કોણ બોલ્યું હતું આપણે તે લખવાનું છે આના માટે તમે ચેપ્ટર બરાબર યાદ હોવા જોઈએ
याद हसे कारण के वीडियो में तमे ध्यान थी सांभळ्यु हसे बराबर ने ना सांभळ्यु होय तो अत्यारे हुं आंसर बोलू छुं तमे ध्यान थी सांभळी लेजो बराबर चलो स्टार्ट करिए फर्स्ट छे हुं काल थी खिचड़ी बनावी रह्यो छुं तो चेप्टर में आ सेंटेन्स कोण बोले छे विद्यार्थी मित्रों तो हुं काल थी खिचड़ी बनावी रह्यो छुं आ सेंटेन्स बीरबल बोले छे एटले अहींया आंसर आवशे बीरबल बराबर फरी थी हूँ काल की खिचड़ी बनावी रह्यो छू आ सेंटेंस बीरबल बोले छे सेकंड मैं आखी रात प्रभु नु स्मरण करी पाठमा आ सेंटेंस ब्राह्मण बोले छे बराबर ने फरीथी मैं आखी रात प्रभु नु स्मरण करी आ सेंटेंस पाठमा ब्राह्मण बोले छे थर्ड हूँ तने इनाम सा माटे आपू आ सेंटेंस कोण बोले छे विद्यार्थी मित्रों तो आ सेंटेंस अकबर राजा बोले छे कौन बोले छे अकबर राजा हूँ तने इनाम सा माटे आपू तो अकबर राजा बोले छे ओके नेक्स्ट फोर नंबर तरु माटलू आग थी हमू दूर छे आ सेंटेंस कौन बोले छे तो आ सेंटेंस पण अकबर राजा बोले छे बराबर तरु माटलू आग थी हमू दूर छे आ सेंटेंस पण अकबर राजा बोले छे नेक्स्ट फाइव नंबर तमे हमने भूली गया आ सेंटेंस कौन बोले छे पग बोले छे कौन बोले छे पग तमे हमने भूली गया पग नेक्स्ट सिक्स नंबर अमे आखो दिवस मेहनत करिए छी आ सेंटेंस कौन बोले छे तो हाथ बोले छे बराबर ने अमे आखो दिवस मेहनत करिए छी अहीं हाथ हाथ बोले छे ओके नेक्स्ट सेवन नंबर तमारा हड़काना भूक्का बोली जाए आ सेंटेंस कौन बोले छे तो अहीं आंख आवशे कौन आवशे आंख एटले आ सेंटेंस आंख बोले छे तमारा हड़काना भूक्का बोली जाए आंख बराबर एट नंबर तमे बधा तेना भरथी ज भंगी पड़ो तो अहीं जवाब शुं आवशे विद्यार्थी मित्रों तो दांत आवशे शुं आवशे दांत बराबर फरीथी तमे बधा तेना भरथी ज भंगी पड़ो तो अहीं शुं आवशे दांत ओके नेक्स्ट नाइन नंबर आखा जगत ना समाचार सांभळी ने कहू छू तो अहीं शुं आवशे आखा जगत ना समाचार सांभळी ने आपणने कोण कहे छे विद्यार्थी मित्रों तो कान कहे छे बराबर ने फरीथी आखा जगत ना समाचार सांभळी ने कहू छू तो कान आवशे अहीं नेक्स्ट लास्ट बहेनडी तू केम चिंतित देखाय छे तो आ सेंटेंस कोण बोले छे पाठमां तो आ सेंटेंस पाठमां पेट बोले छे बराबर ने फरीथी बहेनडी तू केम चिंतित देखाय छे तो अहीं आंसर आवशे पेट बराबर विद्यार्थी मित्रों सांभळ्यो ने आखुं रिविजन तमे ध्यान આપીને સાંભળ્યું હશે અને જો હજુ પણ કોઈ પણ જગ્યાએ તમને ક્વેશ્ચન માર્ક ફેલ થતો હોય તો આ રિવિઝન તમે ફરીથી ચાલુ કરીને જોજો અને પછી પેપરના આન્સર સારા અક્ષરે યાદ રાખીને મોઢે લખવાનો પ્રયત્ન કરજો બરાબર ત્યાં સુધી ઘરે રહો અભ્યાસ કરતા રહો અને પોતાનું ધ્યાન રાખો થેન્ક યુ એન્ડ જય હિન્દ